હોય છે તો તમારે પ્રિલિમ્સ મેઇન્સ ના ઇન્ટરવ્યુ વિશે અલગ અલગ નથી વિચારવાનું હોતું, તમારે પ્રિલિમ્સ ને મેઇન્સ ના ઇન્ટરવ્યુ ને સાથે લઈને ચાલવાનું હોય છે. તમારી જે પ્રિપેરેશન જે છે એ કોમ્પ્રેહેન્સિવ હોવી જોઈએ. જેમ કે 42nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ જે છે એ પ્રિલિમ્સ માં કંઈક અલગ રીતે પૂછાશે કે કયા કયા વસ્તુ આમાં થઈ હતી એ આઈડેન્ટિફાઈ કરો, જ્યારે મેઇન્સ માં પૂછાશે કે શું શું થયું હતું તે તમે ડિસ્ક્રાઇબ કરો, અને ઇન્ટરવ્યુ માં કંઈક એના રિલેટેડ ઇન્ટરવ્યુ ક્વેશ્ચન પૂછશે. તો આને અલગ અલગ આપણે બાયફર્કેટ ના કરી શકીએ, બધું સાથે લઈને જ ચાલવાનું છે. પરંતુ હા, પ્રિલિમ્સ નો એક મહિનો બાકી હોય ત્યારે બધી વસ્તુ સાથે લઈને ચાલવી મુશ્કેલી થઈ જતી હોય છે, તો ત્યારે થોડુંક પ્રિલિમ્સ ફોકસ્ડ આપણી અપ્રોચ હોવી જોઈએ. તો પ્રિલિમ્સ ટાઈમે તમે આટલો ટાઈમ સુધી જે વાંચીને આવ્યા છો ને એ જ તમારે રિવાઇઝ કરવાનું છે. હવે એક મહિનો બાકી હોય ત્યારે કોઈ નવા સોર્સ પાછળ નથી ભાગવાનું, તમે જે વાંચ્યું છે એને વારંવાર રિપીટ કરવાનું છે, ટેસ્ટ સિરીઝ આપવાની છે, અને કરંટ અફેર્સ ને બ્રશ અપ કરી નાખવાનું છે. કેમ કે પ્રિલિમ્સ માં કરંટ બેઝ પર ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, તો જનરલી તમારી પ્રિપેરેશન પ્રિલિમ્સ, એ વાત તમારી 100% સાચી છે. પણ આની માટે લોકોએ મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ કે વધારેમાં વધારે લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર વધારે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરતા હોય છે, જેમ કે વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, અને યુટ્યુબમાં પણ લોકો ટાઈમ વેસ્ટ કરતા હોય છે. તો લોકોએ એક ટાઈમ ફિક્સ કરી નાખવો જોઈએ કે ભાઈ આ સાંજે 1 કલાક છે, તો 1 કલાકમાં જ મારે જે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ જે છે એનો યુઝ કરવો છે, અને બાકીના ટાઈમમાં મારે ભણવું જ છે. હવે રહી વાત યુટ્યુબની, તો યુટ્યુબમાં તો કેવું થાય છે કે આપણે યુટ્યુબ જોવા કંઈક બીજી વસ્તુ ચાલુ કર્યું હોય, પણ જતા રહીએ એક બીજે, અને 2 કલાક પછી આપણને ખ્યાલ આવે તો ચાલુ કરવા. આમાં હું એવું કરતો કે હું યુટ્યુબ પરથી વિડીયોઝ ડાઉનલોડ કરીને રાખી દેતો, અને ત્યારે નેટ ઓફ રાખતો, અને જે વિડીયોઝ ડાઉનલોડ હતા એ જ હું જોઈ લેતો. આ વસ્તુ પણ કરી શકાય. અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ની વાત કરું તો મેં મારી એક્ઝામ ના પ્રિપેરેશન ટાઈમ ઉપર મેં સોશિયલ નેટવર્કિંગમાં વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ટોટલી ડીએક્ટિવેટ કરી નાખ્યા હતા. ઘણા ન કરી શકે, આ ટાઈમ એવો નથી કે કરી શકે, પણ મારા માટે એ પોસિબલ હતું તો મેં કરી નાખ્યા હતા, એટલે એ મને હેલ્પફુલ પણ થયું હતું. તો આવી રીતે કંઈક કરી શકે, પણ જો તમે ના કરી શકો તો એક ટાઈમ ફ્રેમ રાખી દઉં. મેઇન્સ પ્રિલિમ્સ પછી મેઇન્સ માટે ખૂબ જ ઓછો ટાઈમ રહેતો હશે, નિયરલી 3-4 મંથ. તો 3-4 મંથમાં એક સિલેબસ બહુ મોટો હોય છે અને કમ્પ્લીટ કરવો ખૂબ જ અઘરો હોય છે. પણ સિલેબસ મારી સ્ટ્રેટેજી એવી રહી હતી કે મેં પહેલા સિલેબસ હાથમાં લીધો અને સિલેબસમાં પોઈન્ટ વાઇઝ પોઈન્ટ બધા ટોપિક્સ વાંચતો ગયો, જ્યાં જરૂર પડે ત્યાં નોટ્સ બનાવતો ગયો. આવું મેં લગભગ 1.5-2 મહિનાની અંદર મેં આખે આખી જે સિલેબસ જે હતો એ પતાવી નાખ્યો. અને આ તો જસ્ટ ખાલી સિલેબસ GS 1, 2, 3 ની વાત કરી. હવે GS 1, 2, 3 સિવાય ઇંગ્લિશ, ગુજરાતી અને એસે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે GS 1, 2, 3માં તો એવરેજ માર્ક્સ આવશે, એ બધાને આવશે લગભગ, અમુકને 3-4 ઓછા હશે તો અમને 3-4 વધારે હશે, એવું બનશે. પણ ગુજરાતી, ઇંગ્લિશ અને એસે જે છે એમાં ઘણું બધું માર્ક્સ નું વેરિએશન આવતું હોય છે, 10-20 માર્ક્સ નું વેરિએશન આવતું હોય છે. તો એના ઉપર ફોકસ કરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતી, ઇંગ્લિશ અને એસે ને સારી રીતે પ્રિપેર કરીએ તો એનાથી આપણને ઘણો ફાયદો થાય છે. તો મેં એના પર પણ એટલો જ ટાઈમ આપ્યો જેટલો GS 1, 2, 3માં આપ્યો. હા, થોડોક ઓછો આપીએ તો ચાલે, પણ એને નેગ્લેક્ટ તો બિલકુલ ના કરી શકાય. અને હું ઇંગ્લિશ મીડિયમ નો હતો તો મને ગુજરાતી લેંગ્વેજમાં ખૂબ જ તકલીફ પડતી હતી, તો મેં ગુજરાતીના ઘણા બધા પેપર્સ લખ્યા હતા મોક ટેસ્ટના. તો એ રીતે મારી ગુજરાતી પણ ધીરે ધીરે ઇમ્પ્રુવ થઈ. અને હા, મોક ટેસ્ટ પણ ખૂબ જ જરૂરી છે. મેં ઘણી બધી મોક ટેસ્ટ આપી હતી અને મોક ટેસ્ટ થી મારી રાઇટિંગ હેબિટ્સ ખૂબ જ સારી ડેવલપ થઈ ગઈ, એટલે એક્ઝામમાં હું કંઈક નવું કરું છું એવું ના લાગ્યું, મારું હેબિચ્યુઅલ જ લાગ્યું કે આ જે છે આ જ કરું છું. અને બાકી મોક ટેસ્ટ પહેલા પણ હું જ્યારથી પ્રિલિમ્સ પતી એના 15-20 દિવસ થી રોજે સાંજના હું 5-1 ક્વેશ્ચન બેસીને લખતો, એકાદ કલાકની અંદર 5-6 ક્વેશ્ચન બેસીને લખવાનું ચાલુ કરી નાખ્યું.